ઓકે એટલે આપણે નવમાં ધોરણના પહેલાં સેમેસ્ટરનું સાયન્સનું પહેલું ચેપ્ટર ચાલુ રાખીએ છીએ વન પોઈન્ટ સેવન વિભાગ છે એમાં આગળ વધારીએ છીએ કે હવે આ જે ગ્રાફનું શીખતા હતા આપણે અત્યાર સુધી જે ગ્રાફ શીખ્યા એ અંતર અને અંતર અને સમયનો હતો હવે આપણે જો વેગને સમયનો ગ્રાફ દોરીએ તો શું થાય તો એમાં એનો ઉપયોગ શું શું થાય એટલે આપણા જે કોર્ડિનેટ હતા કે આપણે આ જે ગ્રાફની મેથડ છે એમાં અહીંયા શૂન્ય અને આ એક અક્ષ લઈએ અને આ ઊભો છે વાય અક્ષ છે હવે એક અક્ષ ઉપર આપણે જે સ્વતંત્ર હતું એ હજી એ જ રાખીએ છીએ એટલે સમયની જ આપણે ગ્રાફ બધા દોરીએ છીએ કે આ પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ કે જે હોય અને પણ આ જે વર્ટિકલ છે વાયોક્સ છે એના ઉપર આપણે અંતર હતું અંતરને બદલે હવે વેગ નો બધી કિંમતો લઈએ કે આ શરૂઆતમાં શૂન્ય હોય પછી પાંચ કિલોમીટર પર કલાકે જતું હોય પછી દસ કિલોમીટર પર દર કલાકે પંદર વીસ પચીસ આ રીતે લઈ અને એનો જો ગ્રાફ દોરીએ તો ધારો કે આપણે શરૂઆતમાં લઈએ કે એક કાર જાય જ છે આપણે શરૂઆતથી નથી કરતા પણ જો એ કાર એક જ ગતિએ જો જતી હોય જો આનો ગ્રાફ એવી રીતે પંદર કિલો પંદર કિલોમીટરની કિલોમીટર પર કલાકે જો કાર દોડતી હોય અને એનો આપણે જો આ સમય નોંધીએ કે એ કિલોમીટર અહીંયા છે પંદર કિલોમીટર જ્યારે આ પાંચ કલાક પછી છે તો આને આપણે એમ કહી શકીએ કે આ ગ્રાફ ઉપરથી આ નિયમિત ઝડપ છે એની આ નિયમિત ઝડપ છે એટલે કે એની ગતિ છે નિયમિત ઝડપ કે ગતિ આપણે એક જ થશે ખાલી ગતિમાં આપણે કઈ દિશા છે એ વર્તાવું પડે અને ઝડપમાં આપણે દિશાનું કોઈ મહત્વ નથી એટલે પણ આ ગ્રાફ ઉપરથી ગતિ અને સમયનો ગ્રાફ દોરીએ તો પેલા નિયમિત ગતિ છે એ રીતે દર્શાવી શકીએ પણ એને બદલે જો આપણે આ ગ્રાફ માં આ જો ગતિ બદલતી હોય કે શરૂઆતમાં એની આ શૂન્ય ગતિ હતી પછી આ પાંચ મિનિટ પછી પાંચ કિલોમીટર પાંચ કિલોમીટરની ઝડપ થઈ પછી બીજી પાંચ મિનિટ પછી જો આ રીતે એનો એક સીધી રેખા જો થતી હોય તો આપણે જેમ પ્રવેગી પહેલું હતા ને પ્રવેગી આ પ્રવેગી ગતિ એ આપણને ખ્યાલ આવે કે એની બધી આજે બધા વચ્ચે જે અંતર છે આજે આપણે તમે એનો આ આ જો ગાળો લેશો કે આ આ વેગ અંતિમ વેગ દસ છે એની શરૂઆતનો વેગ પાંચ છે અને આ સમય આ દસ અંતિમ સમય દસ સેકન્ડ છે શરૂઆતની પાંચ છે તો આ દસમાંથી પાંચ જાય તો આ પાંચ ભાંગા પાંચ એટલે કે એક કિલોમીટર પર સેકન્ડ સ્ક્વેર એની પ્રવેગ થયો એવી જ રીતે જો આપણે આ બીજો ગાળો લઈએ આ આ પહેલું સેક્શનને બદલે આપણે જો આ બીજું સેક્શન લઈએ તો એમાં પણ આપણે અંતિમ વેગ પંદર છે એની પહેલાંનો શરૂઆત કરી ત્યારનો દસ છે આ સમય પંદર સેકન્ડ હતી અને પહેલાં શરૂઆતની દસ સેકન્ડ હતી તો આમાં પણ પાંચના છેદમાં પાંચ એટલે કે એક જ એનો આપણે કિલોમીટર પર સેકન્ડ સ્ક્વેર વધારો થયો એટલે પ્રવેગ થયો એટલે આ રીતે આ જો સીધી લિટીમાં ગ્રાફ હોય તો એનો નિયમિત પ્રવેગ છે નિયમિત પ્રવેગી ગતિ છે એમ આપણે કહી શકીએ ગતિ કહી શકીએ અને માપી શકીએ આપણે આ રીતે કહ્યું જેમ આપણે પહેલાંમાં વેગ માપેલો અંતર હતું ત્યારે એવી રીતે આમાં પ્રવેગ માપી શકાય કે બે વચ્ચે એનો જે ઢાળ ટૂંકમાં જ્યાં ઢાળ છે એ એક જ સરખોરીએ જ્યાં સુધી ઢાળ એક જ સરખોરીએ ત્યાં સુધી એની કિંમત એક સરખી રહીએ એટલે એ કિંમત છે એ પ્રવેગી ગતિ થાય હવે જો આપણે આજે વધતી જતી હોય એનો ગ્રાફ ઊંચો ચડતો જતો હોય તો એને પ્રવેગી ગતિ કહેવાય પણ જો એને વસ્તુ આપણે અહીંયા વેગ હોય અહીંયા સમય હોય અને આ વેગ ઘટતો જતો હોય તો આપણે કહી શકીએ કે આ પ્રતિપ્રવેગની પ્રતિપ્રવેગની ગતિ છે એટલે કે આ એક ગતિ એની ઘટતી જાય છે અને એમાં પણ આપણે માપી કે એનું પ્રતિપ્રવેગનું કિંમત કેટલી છે એટલે પ્રતિપ્રવેગની કિંમત સોતી હોય તો આપણે આ રીતે એના બે જે ચાર બિંદુઓ લઈ શરૂઆતનું અને અંતિમ આ શરૂઆતનું આ પી બિંદુ આ પી વન આ પી ટુ બિંદુ હોય એના જો આપણે ગ્રાફ દોરીએ તો અહીંયા આ આ વાય વન અને ટી વન અને અહીંયા આ વાય ટુ અને ટી ટુ આ બધી જ કિંમતો આપણે ઉપરથી કરી શકીએ કે વાય ટુ માઇનસ વાય વાય વન છેદમાં ટી ટુ માઇનસ ટી વન આ જો બધું કરીએ તો આપણને આ આ પ્રતિપ્રવેગનો કિંમત મળે એટલે બસ આ આ તમને ચોપડીમાં એના જુદા જુદા ગ્રાફ દોરી અને સમજાવ્યું છે કે આ આ જો આ નિયમિત અનિયમિત પ્રવેગ હોય તો આવી રીતે ગ્રાફ થાય અને પ્રતિ પ્રવેગ હોય નિયમિત તો આવો ગ્રાફ થાય અને જો અનિયમિત એટલે ગતિ આપણે કારની હોય ધારો કે આ આ વસ્તુ પડતી હોય ઉપરથી એની છે પણ આ કારની ગતિ છે બદલતી રહેતી હોય તો એનો ગ્રાફ આવો થાય એટલે આવી રીતે ખાલી ત્રણ એના એક્ઝામ્પલ સાથે આપણે સમજાવ્યું છે કે પ્રવેગ એટલે શું પ્રતિ પ્રવેગ એટલે શું અને અનિયમિત પ્રવેગ એટલે શું ઓકે એટલે બસ આ ગ્રાફમાં મને લાગે બીજું કશું ઓકે પછી આનો એરિયા શોધવાનો આવશે મને લાગે આપણે જુદું લેશું આનો પાછો આનો ઉપયોગ પછી આ ગ્રાફનો ઉપયોગ યા એ ઓકે એ મને લાગે આપણે કદાચ હવે અહીંયા પૂરું કરીએ એ યા વધારે કારણ કે એ થોડું કોમ્પ્લિકેટેડ અને અઘરો આવે છે એટલે પણ આપણે જે અત્યાર સુધી જે વ્યાખ્યાઓ શીખ્યા એને ગ્રાફમાં કેવી રીતે દોરવી જુદા જુદા પ્રકારનું એ વસ્તુ આપણે બસ બરોબર યા એટલે આપણે ઓકે તો હવે કશું આમાં બરોબર છે ને